વડોદરાનું સરસિયા તળાવ ખંઢેર બનવા તરફ જઈ રહ્યું છે. સર સયાજીરાવ ગાયકવાડે આ તળાવનું નિર્માણ કર્યું હતું અને શહેરની શોભા વધારી. જોકે વર્તમાન શાસકોની ઢીલી નીતિને કારણે એક સમયના સુંદર તળાવમાં આજે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ગાયકવાડ રાજવી પરિવાર ગણેશજીની પ્રતિમાનું જ્યાં વિસર્જન કરતા હતા તે ઐતિહાસિક તળાવની દિવાલો પણ તૂટી રહી છે. જોકે શાસક પક્ષ ઐતિહાસિક દિવાલોનું સમારકામ કરવાને બદલે લાપરવાહી વર્તી રહ્યું છે. વડોદરાવાસીઓને પીવાના પાણીની કોઈ સમસ્યા ન સર્જાય અને સમયસર યોગ્ય સ્વચ્છ પાણી મળી રહે તેવી વ્યવસ્થા સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા ગોઠવવામાં આવી હતી અને તેના ભાગરૂપે શહેરના જે અલગ અલગ વિસ્તારો હતા તેમાં તળાવોનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ વર્તમાન શાસકોની અણધડ નીતિને કારણે આ તળાવોની હાલત દયનીય બની ગઈ છે, ખંડેર બનવા લાગેલા છે. આવું જ એક તળાવ છે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવ. સર સયાજીરાવ ગાયકવાડના સમયથી બનાવવામાં આવેલું આ જે તળાવ છે તે હવે ગંદકીનું ધામ બની ગયું છે. જે કોર્પોરેશનના સત્તાધીશો છે તેઓએ અન્ય જે તળાવોને બ્યુટિફિકેશનના નામે લાખો રૂપિયાના ખર્ચો કરીને રૂપારા બનાવ્યા છે તે જ રીતે આ તળાવની પણ માવજત કરવાની જરૂર હતી. પરંતુ કમનસીબે વર્તમાન શાસકોને શ્રમ વિસ્તારમાં આવેલ આ તળાવની દુર્દશા દેખાતી નથી. દિવસે ને દિવસે આ તળાવની હાલત બદતર બની રહી છે. આ તળાવની અંદર જે ગંદકી થઈ રહી છે મચ્છરોને કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે આપણે જે સ્થાનિક લોકો છે તેઓની સાથે વાત કરીશું અને આ જે તળાવ લોકોની સમસ્યા દૂર કરવા માટેનું નિર્માણ કરવામાં આવેલું હતું પરંતુ આ તળાવ અત્યારે સમસ્યારૂપ બની ગયું છે. કેટલી સમસ્યા છે, કેટલા પરેશાન છો આ તળાવને? આ તળાવથી અમે લોકો બહુ પરેશાન છે. એટલે દુનિયાભરની આના અંદર આટલી ગંદી થઈ ગયું છે કે પાણીમાં આપણે હાથ નાખીએ તો આપણું હાથ બી આટલું ગંદાય કે આપણે પાણીમાં હાથ નાખવા માટે આપણે પરેશાન થઈ જઈએ. અને એ તળાવ હમણાં પરમદાડે મેં અરજી બી કરેલી છે, પરમદાડે બે દિવસ પહેલા મેં અરજી બી કરેલી છે તળાવનું. ભાઈ કચરો અમે કઢાયા છે બહાર, પેલા દારૂડિયાઓને બોલાવીને આ બાજુથી નજીકનો કચરો જે પાણીના અંદર હતું ને એ કચરો અમે લોકોએ બહાર કઢાવ્યું અને મેં કોર્પોરેશનમાં અરજી બી કરેલી છે. મારા પાસે અરજી બી છે કે ભાઈ આ તળાવ કચરો અમે બહાર કઢાયા છે, તમે ગાડી લાવીને એને ભરાવો. તો મને આવું કીધું કે બે દિવસની અંદર આ કચરો ભરાઈ જશે, પણ આજે ત્રીજો દિવસ થઈ ગયો પણ આ કચરો ભરાયો નથી. એટલે મેં મહેરબાની કરીને મેં આવું કહું છું કે આ કચરોનું નિર્માણ મને સાફ કરીને આપો એટલે તમારો ખૂબ ખૂબ આભાર. શું શું તમે કરી રહ્યા છો અત્યાર સુધી આ ગંદકી છે એને નિકાલ કરવા માટે? તમે સ્થાનિક લોકો શું વ્યવસ્થા કરો છો? અમે જયારે દશામાં ડૂબાઈએ ને ત્યારે અમે 15 છોકરા ભેગા મળીને આ બધું કચરો બહાર કાઢીએ ને પછી ગાડીને બોલાવીએ, એ જાતે કરીએ, પણ કોઈ આવતું નહીં. બોલાવીએ, વિડીયો મોકલીએ તો બી કોઈ આવતું નહીં. ને આ તળાવ પેલા સરસિયા નદી ગણાતી હતી, પણ જયારે બહુ ચોખ્ખું પાણી આવતું હતું, બે બાજુથી રસ્તા બંધ થઈ ગયા, પાણી આવવાનું બંધ થઈ ગયું. કેટલી હવે સમસ્યા, કેટલું નડતર રૂપ છે આ તળાવ? બહુ નડતર છે. આજુબાજુ વાળાને વાસ એટલું મારે ને ગંદાય, એટલું બહુ ગંદાય, પણ કોઈ એનો નિકાલ કરવા નહીં આવતા. આવે છે, જોવે છે, દિવાલ બનાવી જતા રહ્યા, જોવે છે, આવે છે, મોટા મોટા ભાગે આવે છે ને જોઈને જતા રહે છે. બોલાય ખાલી જોઈને જવાના. આપ અહીંયા રહો છો, કેટલી તકલીફ પડી રહી? અરે અગર બહુ આ તળાવમાં મચ્છર એટલા બધા છે, ગંદકી એટલી, પાણી એટલી વાસ મારે છે. આજુબાજુ ઝુંપડપટ્ટીના સંદાસોમાં ગટરોમાં ગાળી છે આજુબાજુ ઝુંપડપટ્ટીની, એટલા માટે પાણી એકદમ ખરાબ થઈ ગયું છે. એટલું વાસ મારે છે અને મચ્છરો દુનિયાભરના અહીંયા મચ્છરો છે, કોઈ જોવા આવતું નથી. કેટલા દિવસથી આ કચરો સાફ કરી મૂક્યો છે પણ કોઈ સાફ કરવા આવતું નથી, ભરવા આવતું નથી. કેટલી ગંદકી થાય છે, અમારો રોજ નો રોજ ઝઘડો થાય છે અહીંયા બેસીએ છીએ એટલે તાપમાં રોજ સવારે થાય એટલે રોજ ઝઘડો થાય, રોજ સવાર થાય એટલે રોજ ઝઘડો થાય. કેટલા કેટલા કઈ કઈ સિંકી આવે, કઈ સિંધા આવે, બધા અહીંયા નહીં આગળ ઝઘડો તો નાખી નાખીને જતા રે, અમારો રોજ કેટલો ઝઘડો કરવાનો ભાઈ. રાજમહેલમાં જે ગણેશજીની સ્થાપના થતી હતી તે ગણેશજીનું વિસર્જન આ તળાવમાં થતું હતું, એટલે કે રાજાની દ્રષ્ટિએ આ તળાવનું કેટલું મહત્વ હશે તેના પરથી આપ વિચારી શકો છો. પરંતુ આજે વર્તમાન શાસકોએ આ તળાવની શું દુર્દશા કરી છે તે સ્થાનિક લોકોના મુખે સાંભળ્યું અને આ અવાજ જો વર્તમાન શાસકો અથવા તો કોર્પોરેશનના અધિકારીઓ સાંભળતા હોય તો અન્ય જે તળાવનું બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયા ખર્ચ્યા છે તો આ તળાવ માટે પણ, કે જે રાજાનું તળાવ હતું, રાજાનું બનાવેલું હતું અને રાજા માટે કદાચ એક નંબરનું તળાવ છે, એટલે જ ગણેશજીની પ્રતિમાનું અહીં વિસર્જન કરવામાં આવતું હતું. તો આ તળાવના રખરખાવ માટે અને તેની માવજત માટે યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે. અન્ય તળાવોની સરખામણીએ
આ તળાવ સાથે ઓરમાવી વર્તન કરવામાં આવે છે એવું સ્થાનિક લોકોના અવાજ પરથી લાગી રહ્યું છે. કેમેરામેન મનીષ ઠાકર સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા.